સ્વનિર્માણ થતી ભેળસેળ અંગે માહિતી મળતા આરોગ્ય વિભાગે દુધાલયો સામે લાલાક કરી છે અને શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ દરોડા પાડી રહી છે. કેટલીક દુકાનોમાં નૈવત કિંમતે પનીરનું વેચાણ થાય છે, જેને અનુરૂપ સુમૂલ ડેરીના પદાધિકારીઓએ પનીરની બનાવટ અંગે લોકોને માહિતી આપી હતી. મારું નામ શ્રીપદભાઈ પાટીલ છે. હું સુમલ ડેરીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર ક્વોલિટી એશ્યોરન્સનું જોઉં છું. પાટીલ સાહેબ, પનીરની ગુણવત્તાનો એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે કે જે બજારમાં પનીર મળે છે, આપણે સૌથી પહેલાં તો ગુણવત્તા માટે કઈ રીતે કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ? સૌ પ્રથમ દૂધની ક્વોલિટી જે છે, ઇનિશિયલ દૂધની ક્વોલિટી, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ દૂધની અંદર કોઈપણ પ્રકારનું એડલ્ટરેશન નહીં હોવું જોઈએ અને દૂધ જેન્યુઇન હોવું જોઈએ, એ જરૂરી છે. અને તેના માટે અમારી પાસે વર્લ્ડના નંબર વન સ્કેનર છે કે જે દૂધની સંપૂર્ણ ગુણવત્તાની ચકાસણી કરી આપે છે, ત્યાર પછી જે પનીરમાં ઉપયોગ કરવામાં આવે છે. સર, ખાસ કરીને બજારમાં જે પનીરો અમુક જગ્યાએ મળે છે તે 150 રૂપિયે, 200 રૂપિયે, 250 રૂપિયે કિલો પનીર હોય છે અને આપણું પનીર 300 રૂપિયાની ઉપર એની કિંમત હોય છે, તો કઈ રીતે એ ગુણવત્તા ઉપર હોઈ શકે? જો, એક વાત સ્વાભાવિક છે કે એક કિલો પનીર બનાવવું હોય તો તમારે કમસે કમ 6.5 લિટર દૂધ હોવું જોઈએ. હવે 6.5 લિટર દૂધની આપણે કિંમત ગણીએ 50 રૂપિયાના ભાવે, ઓછામાં ઓછા, તો પણ 350 રૂપિયા આસપાસ તો દૂધની જ કિંમત થાય છે. તો 350 રૂપિયા પનીરની કિંમત બરાબર છે, પણ જે માર્કેટમાં જે સસ્તામાં પનીર મળે છે એ 200 રૂપિયામાં ક્યારેય ના બને. કાં તો એ પનીર જ ના હોય, પનીર જેવું બીજું કોઈ વસ્તુ હોય પણ પનીર ના હોય. એ લોકો શું યુઝ કરતા હોય એને સસ્તું વેચવા માટે, કાં તો કઈ રીતે બીજી ઇન્કમ ઊભી કરતા હોય કે પનીર એ રીતે? એમાં 2-3 પ્રકાર છે. એક તો એ લોકો જે દૂધ વાપરે છે એ દૂધની અંદરથી મલાઈ કાઢીને, એને એકલું જ જે મલાઈ વગરનું દૂધ હોય એનાથી પનીર બનાવે તો એ પણ સસ્તું બને છે. બીજી વસ્તુ કે એમાં મોઇશ્ચર, સરકારનો નિયમ છે મેક્સિમમ 60% મોઇશ્ચર હોવું જોઈએ, પણ આ લોકો કદાચ 70-75% મોઇશ્ચર રાખે છે તો પણ પનીર વધારે બને છે અને પ્રોફિટ મેળવી શકે છે. ત્યાર પછી અન્ય વસ્તુ પણ એની અંદર નાખી શકે છે, જેમ સોયાબીનમાંથી પણ પનીર બને છે. એ પનીર લીગલ છે પણ એના ઉપર પનીર ન લખાય, એને ટોફુ લખાય. સર, મેઇન પનીરનો પ્રોટીન સૌથી મહત્વની વસ્તુ હોય છે અને આ પનીરમાં પ્રોટીન જ નથી હોતા. બિલકુલ, સોયામાંથી કે બીજી કોઈ પણ વસ્તુમાંથી જે બનેલ હોય સોયામાં પ્રોટીન હોય છે, પણ જે આપણે સુમૂલનું જે પનીર હોય છે જેન્યુઇન, એ પનીરમાં કેસિનનું પ્રમાણ વધારે હોય છે. એ સિમ્પલ પ્રોટીન નથી હોતું, એ કેસિન હોય છે. જો આપણે બેનો તફાવત જાણવો હોય તો આમાં કેસિન હોય, પહેલામાં કેસિન ન હોય. આ મેઇન તફાવત છે. બાકી બીજા તફાવતની અંદર મોઇશ્ચરની ઘણી બધી વસ્તુ હોય છે, 2-4 પેરામીટર હોય છે જે આપણે માપી શકીએ છીએ. સાહેબ, તમારું નામ ને ડેઝિગ્નેશન? જગદીશ સાવંગે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર. સર, પનીર બનાવવા માટે કઈ રીતની ગાઈડલાઇન છે, કેટલા ફેટનું પનીર હોવું જોઈએ? આપણે પનીરમાં ફેટ જે છે એ ડ્રાય મેટરમાં 50% વધારે હોવું જોઈએ અને મોઇશ્ચર જે 60% હોવું જોઈએ. એટલે દૂધનું ફેટ કઈ રીતે ગણી શકાય આપણે? એમાં દૂધમાંથી આ બનાવવામાં છે, દૂધની પ્રોડક્ટ છે અને
એમાંથી જે બને છે એમાં ઓછામાં ઓછું ફેટનું છે જે ડ્રાય મેટરથી જે ટેસ્ટ કરવામાં આવે છે તેમાં એમાં 50% વધારે આવે છે. સર, જો આવા ભેળસેળવાળા પનીરવાળા મળી આવે છે તો આપણે કયા પ્રકારની કામગીરી કરીએ છીએ? આપણે ત્યાં જે ફરિયાદો મળે છે તેમાં અમે અમારા ફૂડ સેફ્ટી ઓફિસરો નમૂના લઈએ છીએ અને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ. ત્યારબાદ જો એમાં કોઈ એવો રિપોર્ટ ભેળસેળવાળો આવે તેની પર કાયદેસરની કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે છે. સર, દંડ પણ આપણે એમ લોકો પાસેથી વસૂલ, કોર્ટ જે નક્કી કરે તે પ્રમાણે વસૂલ કરવામાં આવે છે. અને સર, કેવા પ્રકારની ફરિયાદો મળે છે, કેવા પ્રકારની ભેળસેળો એમાં થતી હોય છે? એની ફરિયાદો ઓછા પેટની વધારે આવે છે અને કેટલીક વખત કેમિકલ કે એવું કોઈ મિક્સિંગ કરતા હોય એ પણ ફરિયાદો આવતી હોય છે. એના નમૂના અમારા ફૂડ સેફ્ટી ઓફિસર અવારનવાર લેતા